હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વામઝા એજ્યુકેશન આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ અર્થ વિસ્તાર અથવા તો જેને વિચાર વિસ્તાર પણ કહેવામાં આવે છે ધોરણ દસ અગિયાર અને બાર માં ખૂબ મોસ્ટ આઈએમપી અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર હોય છે ખૂબ જ સહેલા હોય છે જો તમે પ્રેક્ટિસ કરો તો અને એક્ઝામમાં ચાર માર્કના પૂછવામાં આવતા હોય છે તો ચાર માર્ક આની અંદર રોકડા આવવા જોઈએ તો આજના વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર આપણે પાંચમા નંબરનો જોઈએ છીએ અને આ પાંચમા નંબરની પંક્તિ છે કોઈ મારા માર્ગમાં કંટક ભલેને પાથરે મારો માર્ગ એટલે કે મારો રસ્તો એની અંદર કંટક એટલે કે કાંટા ભલેને પાથરે પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું જોજો પુષ્પ તેના માર્ગમાં પરંતુ હું છું એ તેના માર્ગમાં ફૂલ વેરીશ પુષ્પ વેરીશ અને જો બે વખત અહીંયા લખેલું છે વેરીશ હું વેરીશ હું જે કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી ખરેખર બે વખત જ આ પંક્તિમાં આવે છે શું કામ આવે છે તે આની અંદર પણ કહેવામાં આવશે તો જોઈએ આપણે આજનો આ અર્થ વિસ્તાર પ્રસ્તુત મુક્તકમાં કવિએ અપકારનો બદલો ઉપકારથી વાળવાની પોતાની હૃદયની ભાવના વ્યક્ત કરી છે કોક ભલે આપણું ખરાબ કરે પરંતુ આપણે તેનું ભલું કરવાનું છે તેવી હૃદયની ભાવના આની અંદર વ્યક્ત કરવામાં આવી છે તે કહે છે કે ભલેને મારા માર્ગમાં કોઈ કાંટા પાથરે પરંતુ હું તો તેના માર્ગમાં પુષ્પો જ વેરીશ કોઈ ભલે મારા માર્ગની અંદર કાંટા પાથરે એટલે કે મારું નુકસાન થાય તેવું કરે પરંતુ હું તો તેમનું ભલું જ કરીશ તેમનું સારું જ કરીશ કવિ બે વાર વેરીશ હું વેરીશ હું કહીને પોતાને નિષ્ઠાને ભારપૂર્વક સમજાવે છે મેં કીધું તેમ અહીંયા બે વાર છે વેરીશ હું વેરીશ હું શું કામ તો કે તે ભારપૂર્વક તેને કીધું છે પોતાની નિષ્ઠાને એટલે બે વખત આમાં તે લખેલું છે માનવ માનવ વચ્ચેના સંબંધો સુધારવાનો બસ એક જ માર્ગ છે એક જ રસ્તો છે જે છે અને તે છે અપકારનો બદલો ઉપકારથી વાળવાની ઉમદા એટલે કે શ્રેષ્ઠ એટલે કે સારી ભાવના આપણે બુરાઈનો બદલો ભલાઈથી દ્વેષનો બદલો પ્રેમથી અને દુશ્મન વટનો બદલો મૈત્રીથી મૈત્રી એટલે કે મિત્રતાથી બરોબર મૈત્રીથી વાળવાનો દ્રઢ સંકલ્પ કરીશું તો સુખ અને શાંતિ પામી શકીશું તો આપણને સુખ અને શાંતિ મળે છે આપણે એવી ભાવના સેવીએ કે કોઈની ઈર્ષા ન કરું જેથી મારી પણ કોઈ ઈર્ષા ન કરે કે હું કોઈની ઈર્ષા ન કરું જેથી કોઈ મારી ઈર્ષા ન કરે તેવી ભાવનાનો આપણે વિકાસ કરીએ તો આ હતો આજનો આ સરસ મજાનો અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર આશા રાખું છું કે જે તમને યોગ્ય રીતના વ્યવસ્થિત રીતના એકદમ ક્વોલિટીવાળો વ્યવસ્થિત સમજાણો હશે જો મજા આવી છે તો ચોક્કસથી આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્ર પરિવાર દેશો સાથે ચોક્કસથી શેર કરો અને આ ચેનલ છે એ વિદ્યાર્થીઓના હિતને આધારે કામ કરે છે તો તમારે કઈ વસ્તુ શીખવી છે કઈ વસ્તુ હવે સમજવી છે કેના વિડીયોસ જોતા છે તે તમે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો ધન્યવાદ